જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. કોસંબાના સરપંચના વિજય સરઘસમાં વર્દીમાં ખુલ્લી જીપમાં સવાર થનાર પીઆઈ જાડેજા સસ્પેન્ડ. પારડી હાઈવે પર ટ્રિપલ સવાર મિત્રોની બાઇકને અજાણ્યા વાહને અડફેટે લેતા એકનું મોત, બે ઘાયલ. પારડીના મેના એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં 15,000 થી 20,000 રોકડ સહિત સોનાના દાગીનાની ચોરી. ધરમપુર સ્વર્ગ વાહિની નદી પર બ્રિજની કામગીરી ચાલુ થતા માર્ગને નવેમ્બર સુધી ડાયવર્ઝન અપાયું. હવે સમાચારો જોઈએ વિગતવારથી. કોસંબા ગ્રામ પંચાયતના સરપંચના વિજેતા ઉમેદવાર સાથે મોડિફાઈડ કરેલી જીપમાં પોલીસની વર્દીમાં ડ્રાઇવિંગ કરતો વિડીયો વાયરલ થયા બાદ સુરત રેન્જ આઈજીના આદેશ બાદ વલસાડના પૂર્વ ઇન્ચાર્જ પીઆઈ જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તત્કાલીન ઇન્ચાર્જ વલસાડ સિટી પીઆઈ VH જાડેજાને થોડા સમય પહેલા યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામોના દિવસે કોસંબા ગ્રામ પંચાયતના સરપંચના વિજેતા ઉમેદવાર સાથે મોડિફાઈડ કરેલી જીપમાં પોલીસની વર્દીમાં ડ્રાઇવિંગ કરતો ફોટો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાથી સુરત રેન્જ આઈજીના આદેશથી સસ્પેન્ડ કરી દેવાય છે. કોસંબા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગત તારીખ 22/12/2021 યોજાયેલી મતગણતરીમાં સરપંચ તરીકે જીતેલા ઉમેદવાર કિરીટકુમાર દામોદરભાઈ ટંડેલ દ્વારા ખુલ્લી ખાનગી જીપ નંબર GJ15CJ1927માં કાઢવામાં આવેલી વિજય રેલીમાં જીપની ડ્રાઇવિંગ સીટ પર પોલીસની વર્દીમાં તેમજ મો પર માસ્ક વગર સિટી પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ VH જાડેજા બેઠેલ હતા તથા જીપ ડ્રાઇવિંગ કરતો ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જે બાબતે પ્રહરી ચેરિટેબલ ટ્રસ્ટ વલસાડના પ્રમુખ સંકેત દેસાઈએ આ જીપ અંગે RTOની વેબસાઇટ પર તપાસ કરતા તેના PUC અને ઇન્સ્યોરન્સની માન્યતા પૂરી થઈ ગઈ હતી. મોડિફાઈડ કરેલી આ ખુલ્લી જીપમાં ગેરકાયદે રીતે ટ્રેક્ટરના પાછળના ભાગે હોય તેવા મોટા જાડા ટાયરો બેસાડવામાં આવ્યા છે. આવા વાહન સામે પોલીસે ખરેખર તો ગુનો દાખલ કરવાને બદલે જવાબદાર વર્દીદારી PI હોશે હોશે જીપના ડ્રાઇવિંગ સીટ પર બેસીને હંકારી તેમજ ફોટા પણ પડાવ્યા હોવાના આક્ષેપ સાથે સંકેત દેસાઈએ વલસાડ DSPને આવેદનપત્ર સુપ્રુત કરીને ગુજરાત પોલીસ પ્રશાસનની ગરિમાને લાંછન લગાડવા બદલ PI જાડેજા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. કર્ફ્યુના કાયદા હેઠળ 9 વર વધુ વિરુદ્ધ PI જાડેજાએ નિયમ મુજબ કાર્યવાહી કરી હોવાને લઈને તેઓ કોઈ આકરી ખાતાકીય કાર્યવાહીથી બચી ગયા હતા. પરંતુ કોસંબા ગામે સરપંચની વિજય રેલીમાં ખુલ્લી મોડિફાઈડ જીપમાં બેસીને ફોટો સેશન કરવાનું તેમને ભારે પડી ગયું છે. સુરત રેન્જ IGના આદેશ અંતર્ગત PI VH જાડેજાને સસ્પેન્ડ કરી દેવાય છે અને આ ઘટનાની તપાસ વાપી SPOને સોંપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. પારડી હાઈવે પરથી બાઇક પર ઘરે પરત ટ્રિપલ સીટ સવાર થઈને જતા મિત્રોને અકસ્માત ટળ્યો હતો. ટ્રિપલ સીટ સવાર મિત્રોની બાઇકને અજાણ્યા વાહને ટક્કર મારતા બે યુવક ઘાયલ બન્યા હતા, જ્યારે એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પારડી હાઈવે પર બાઇક પર ટ્રિપલ સીટ સવાર મિત્રોને અજાણ્યા વાહને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બેને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વાપીથી પરત ફરતા મિત્રોને અકસ્માત નડ્યો હતો. પારડી 4 રસ્તા નેશનલ હાઈવે નંબર 48ના ઓવરબ્રિજ પર ગત રાત્રિના લગભગ 9 વાગ્યે ટ્રિપલ સવાર મિત્રોની બાઇકને એક અજાણ્યા વાહને અડફેટમાં લઈ ત્રણેય મિત્રોને હાઈવે પર ફેંકી દીધા હતા. આ અકસ્માતમાં એક યુવક પર અન્ય વાહનનું ટાયર ફળી વળતા ઘટના સ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલ બનેલા બે મિત્રોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વલસાડ જિલ્લાના નવેરા ગામે મોટા ફળિયામાં રહેતો ભાવિન દીપકભાઈ પટેલ તેની નવી નકોર સ્પ્લેન્ડર બાઇક પર તેના બે મિત્રો મેહુલ સુમન રાઠોડ રહેવાસી અતુલ હરિયા અને અમરનાથ સુરેન્દ્રભાઈ જયસ્વાલ રહેવાસી અતુલ પોલ્ટ્રી ફાર્મ રોડ તેમજ અન્ય એક મિત્ર મળી ત્રણેય મિત્રો ટ્રિપલ સવારી કરી ગત રાત્રે વાપીથી પોતાના ઘર તરફ આવી રહ્યા હતા, ત્યારે પારડી નેશનલ હાઈવે નંબર 48ના ઓવરબ્રિજ પર અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લઈ હાઈવે પર ફેંકી દીધા હતા. આ ઘટનામાં ભાવિનના કમરના ભાગે અન્ય વાહનનું ટાયર ફળી વળતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે ઘાયલ મિત્રોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જનાર વાહન ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પારડી પંથકમાં છેલ્લા એક અઠવાડિયાથી ચોરીના બનાવો બની રહ્યા છે, ત્યારે આજે પણ બાલાખાડી ખાતે મેના એપાર્ટમેન્ટમાં ધોળે દિવસે ચોર તસ્કરો ઘૂસીને અંદાજીત 20,000 રોકડા અને 3 થી 4 તોલા સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ધોળે દિવસે ચોરીનો બનાવ બનતા ચોરો પોલીસને ચેલેન્જ આપી રહ્યા છે. વલસાડ જિલ્લામાં હવે રાત્રિના બદલે ધોળે દિવસે તસ્કરો ચોરી કરીને પોલીસને ચેલેન્જ આપી રહ્યા છે. પારડીના બાલાખાડી ખાતે મેના એપાર્ટમેન્ટમાં ધોળે દિવસે ચોરીનો બનાવ બન્યો હતો.
पारडी पंथक में छेल्ला एक अठवाडियाथी चोरीनी रोजबरोज घटनाओ बनी रही है। पारडी पोलीस आ तस्करोने झड़पवामां सदंतर निष्फळ निवडी छे। जाणे पारडी पोलीसनो धाक ज न होय तेम बेफाम बनेला तस्करो हवे रात्रिना बदले दिवसे चोरी करवानो शुरू करता लोकोमां भारे भयनो माहोल फैलायो छे। पारडी स्टेशन रोड स्थित बालाखाड़ी खाते मैना अपार्टमेंटमां फ्लेट नंबर 102 रहता भावीन विनोद चंद्र जोशी अने तेमनी पत्नी भूमिकाबेन जोशी शुक्रवारना रोज सवारे तेमनो फ्लेट बंद करी लगभग 10:30 वाग्ये तेमना पारडी जेएडसी खाते आवेल कारखानामां गया हता। आ दरमियान तस्करोए तेमना घरने धोड़े दिवसे निशान बनाव्यो हतो अने तेमना आ फ्लेटना दरवाजाने कोई धारदार हथियार वडे तोड़ीने घरमां प्रवेशी जई तिजोरी तोड़ी नाखी हती अने तेमां मुकेल रोकड़ा 15-20 हजार तेमज सोनानुं मंगळसूत्र बुट्टी वीटी सहित सोनाना दागीना अंदाजे 3-4 तोला चोरी गया हता। जो कि तस्करो चांदीना दागीनाने त्यां ज मूकी फरार थई गया हता। बपोरे 1 वाग्याना आसपास भावीनभाई अने तेमनी पत्नी घरे जमवा माटे आवता चोरीनी समग्र घटना प्रकाशमां आवी हती। आ दंपती तेमना दीकरानी जनोई माटे दागीना अने रोकड़ा रकम भेगी करी रह्या होवानुं जणाव्युं हतुं। आ चोरीनो बनाव बनता परिवार भारे चिंतामां मुकायो छे अने चोरी करनारा ઈસમોને વહેલી તકે ઝડપી લઈ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। આજે 10:30 અમે લોકો કામ પર ગયેલા હતા, 1 વાગ્યા જેવા જમવા માટે ઘરે આવ્યા તો એ દરમિયાનમાં ધોળા દિવસે અમારા ઘરે એક્ચ્યુઅલીમાં તાળું તૂટી ગયું છે। સારી ક્વોલિટીના તાળું બી સારી ક્વોલિટીનું એવું બી નહીં, પણ તોડીને અંદર આવ્યા અને સીધું તિજોરી પર જે અંદર સામાન હતો એમાંથી સોનાના ઘરેણા મારા હતા, થોડી કેશ હતી એ લઈ જતા રહ્યા છે। ચાંદીની વસ્તુ એમને એમ રવા દીધી, પણ સોનાની વસ્તુ લઈને જતા રહેલા। મંગળસૂત્ર હતું, બુટ્ટી હતી અને થોડી કેશ હતી અને પરચુરણ કદાચ 1-2 વિંટીની એવું કંઈક હશે, બહુ ધ્યાન નથી, પણ એવું થોડુંક રોકડા બી 15-20ની આજુબાજુ હશે। સોના ચાંદીનું દાગીના થઈને 3-4 તોલાની આજુબાજુ થયું હશે, મારે એપ્રોક્સ 3-1 લાખની આજુબાજુ હશે। હવે દોઢા દિવસે આવું થાય તો બહુ શરમજનક વાત કહેવાય। પારડી શહેરમાં આવી વસ્તુ થાય ને દોઢા દિવસે, એ બી પાછું રોડ ઉપર ઘર છે, ફ્લેટ બી રોડ ઉપર ને એ સાઈડનું જ રોડ ઉપરનું જ ઘર, તો વિન્ડો બંધ કરીને એને તોડવામાં આવ્યું છે। પાછું વિન્ડો ઓપન હતી એ બંધ કરી દેવામાં આવી, પોલીસને જાણ કરી છે, ઉપર ઇન્કવાયરી ચાલુ જ છે, સીસીટીવી કેમેરા અમે લોકો ચેક કરતા છે હવે આગળ શું થતું છે। હાલ તો એવી અપેક્ષા રાખો કે પકડે અને આવા લોકોને થોડી સજા બી એવી કરે કે આવું કોઈની મહેનતના પૈસા બીજી વાર ચોરતા પહેલાં વિચાર કરે, કેમ કે અમે બી મહેનત કરીએ છીએ અને કમાઈને ખાવા વાળા માણસ છીએ। ધરમપુરમાં રાજવી સમયથી વહેતી સ્વર્ગવાહિની નદી ઉપર બનેલો વર્ષો જૂનો સાંકડો બ્રિજ તોડી નવો બ્રિજ બનાવવાની કામગીરી પ્રગતિમાં છે। આગામી નવેમ્બર માસ સુધી સમડી ચોકથી હાથીખાના માર્ગ બંધ રહેશે। ધરમપુરના રાજવી સમયથી વહેતી સ્વર્ગવાહિની નદી ઉપર બનેલો વર્ષો જૂનો સાંકડો બ્રિજ તોડી નવો બ્રિજ બનાવવાની કામગીરી હાલ PWD દ્વારા શરૂ કરવામાં આવી છે, જેને પગલે ધરમપુર બજારમાં હાથીખાનાથી સમડી ચોક સુધી આવતો માર્ગ હાલ બંધ કરીને આગામી નવેમ્બર માસ સુધી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેને પગલે અનેક વાહનો જે બિલપુડી કે નાના પોંડાથી આવે છે એ તમામને વાવ સર્કલ થઈને ધરમપુરમાં પ્રવેશ અપાઈ રહ્યો છે। જો કે હાલ બ્રિજ બનાવવાની કામગીરી જોરશોરથી કરવામાં આવી રહી છે, જે નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે। વલસાડ જિલ્લાના લોકલાડીલા અને પારડી વિધાનસભાના ધારાસભ્ય તેમજ ઉર્જા પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના જન્મદિવસને લઈને રોટરી ક્લબ ઓફ વાપી અને રોફેલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વલસાડ જિલ્લાના લોકલાડીલા પારડી વિધાનસભાના ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારના નાણાં ઉર્જા પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈનો 3 ફેબ્રુઆરીના રોજ જન્મદિવસ હતો, જે નિમિત્તે રોટરી ક્લબ ઓફ વાપી અને રોફેલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેક કાપી કનુભાઈ દેસાઈને જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવી હતી। નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના 71મા જન્મદિવસ નિમિત્તે વાપીના રોફેલ કોલેજ કેમ્પસમાં રોટરી ક્લબ ઓફ વાપી અને રોફેલ ટ્રસ્ટ દ્વારા ન્યૂકેમ બ્લડ બેંક હરિયા હોસ્પિટલના સહયોગમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। રક્તદાન માટેની ખાસ બ્લડ વાનમાં આયોજિત રક્તદાનમાં કોલેજના યુવક યુવતીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। આ પ્રસંગે કોલેજના યુવક યુવતીઓના ઉત્સાહને કનુભાઈ દેસાઈએ બિરદાવ્યો હતો અને યુવાનો દેશનું ભવિષ્ય છે જેઓ માટે રોટરી ક્લબ ઓફ વાપી અનેક સેવાકીય અને શિક્ષણ ક્ષેત્રે મદદરૂપ થતી હોવાનું જણાવી આભાર પ્રગટ કર્યો હતો। કનુભાઈના જન્મદિવસ નિમિત્તે કેક કાપી કનુભાઈનું મોઢું મીઠું કરાવ્યું હતું, તેમજ અન્ય મહાનુભાવોને પણ કેક આપી જન્મદિવસની શુભકામના સાથે ઉજવણી કરી હતી। રોટરી ક્લબ એ વાપી
એ સમગ્ર સમાજ એટલે કે ટોટલ પોપ્યુલેશન જે વાપીનું છે એના માટે રોટરી ક્લબ વાપી એક સેવા સંસ્થા તરીકે સૌથી આગું સ્થાન ધરાવે છે અને મને ગૌરવ છે કે આ સંસ્થા રોટરી ક્લબ વાપીનો હું સભ્ય છું અને મારા જન્મદિવસ નિમિત્તે મારા સૌ રોટરીયન ભાઈઓએ જે એક સુંદર બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે એ બદલ એમને સાથે આભારની લાગણી વ્યક્ત કરું છું. સાથે સાથે આવા સેવાના કાર્યો એ લોકો કરતા જ રહે એવી પ્રભુને પ્રાર્થના. ખાસ કરીને રોટરી ક્લબ વાપીએ વાપી ખાતે એજ્યુકેશન, હેલ્થ ને સમાજના ઘણા બધા વિકાસના કામો કર્યા છે એટલે રોટરી ક્લબ ઓફ વાપી સમગ્ર રોટરી વર્લ્ડમાં એક આગવું સ્થાન ધરાવે છે અને રોટરીના જે ડિસ્ટ્રિક્ટ ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ પણ વાપીથી આપણા કલ્યાણભાઈ છે એમને પણ આ સમયે હું યાદ કરીને શુભેચ્છા. વાપીમાં નિર્માણ કરાયેલા ઓક્સિજન પાર્કનો પારડી વિધાનસભાના ધારાસભ્ય અને પેટ્રોકેમિકલ્સ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ તેમના જન્મદિવસ પર લોકાર્પણ કર્યું હતું. વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન UL કંપની પાસે આવેલ ક્લેપ્સ હેન્ડ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના જન્મદિવસે તેમના હસ્તે ઓક્સિજન પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઓક્સિજન પાર્ક VIAની એક પાંખ ગ્રીન સોસાયટી દ્વારા વિકસાવવામાં આવ્યું છે અને એનું સંચાલન પણ કરવામાં આવશે. આ ઓક્સિજન પાર્કને વાપી GIDC, વાપી ગ્રીન એન્વાયરો, વાપી GPCB અને નોટિફાઈડ એરિયા ઓથોરિટીનો સહયોગથી બનાવવામાં આવ્યું છે. કોરોનાકાળ દરમિયાન જ્યારે ઓક્સિજનની કમી મહેસૂસ કરાઈ હતી ત્યારે વાપી VIA અને ગ્રીન એન્વાયરમેન્ટ અને નોટિફાઈડે નક્કી કર્યું હતું કે વાપી GIDCના જેટલા પણ પોકેટ ગાર્ડન છે તેમાં ઓક્સિજન પૂરું પાડતા છોડ અને સાથે આયુર્વેદિક ઔષધિના છોડો ઉગાડીને વાપીને કુદરતી રીતે ઓક્સિજન પૂરું પાડવા માટે આવું ગાર્ડન બનાવવામાં આવે, જેનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના નાણાં અને એનર્જી મિનિસ્ટર કનુભાઈ દેસાઈ અને વલસાડ જિલ્લા SP ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાના હાથે ઉદ્ઘાટન કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વએ આગલા 100 વર્ષમાં નહીં આવેલી હોય એવી બીમારી જોઈ કોરોનાના લીધે સમગ્ર દેશનું જે હેલ્થ તંત્ર છે, આરોગ્ય તંત્ર છે, એકદમ સજાગ બન્યું અને અનેકવિધ પ્રયત્નો આપણે આરોગ્યમાં સુધારો થાય, લોકોનું સ્વાસ્થ્ય સુધરે એ માટે કરવામાં આવ્યા અને ખાસ કરીને વાપી ખાતે VIA દ્વારા VGL સાથે મળીને એક ઓક્સિજન પાર્ક કે જ્યાં લોકોને સારો ઓક્સિજન મળી રહે, મેડિસિનલ પ્લાન્ટ મળી રહે, આમાં ઘણી બધા મેડિસિનલ પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે. એટલે VGL એક એવી કંપની છે કે એમણે સમગ્ર GIDC વિસ્તારમાં, નોટિફાઈડ એરિયા વિસ્તારમાં ઘણા ગાર્ડનો બનાવ્યા છે અને એક પોકેટ ગાર્ડન તેમજ લોકોને સારી રીતે સ્વચ્છ હવા મળે અને ફરવાનું મળે એ માટેના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે. વાપી GIDC, GPCB અને VGL સાથે મળીને ઘણા બધા પ્રયત્નો કરીને સૌથી ઓછું પ્રદૂષણ નાથી શકાય એ માટેના સુંદર પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. કોસંબાના સરપંચના વિજય સરઘસમાં વર્દીમાં ખુલ્લી જીપમાં સવાર થનાર PI જાડેજા સસ્પેન્ડ. પારડી હાઈવે પર ટ્રિપલ સવાર મિત્રોની બાઇકને અજાણ્યા વાહને અડફેટે લેતા એકનું મોત, 2 ઘાયલ. પારડીના મેના એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં 15,000 થી 20,000 રોકડ સહિત સોનાના દાગીનાની ચોરી. ધરમપુર સ્વર્ગવાહિની નદી પર બ્રિજની કામગીરી ચાલુ થતા માર્ગને નવેમ્બર સુધી ડાયવર્ઝન અપાયું. સમાચારોમાં આજે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.